કેશોદમાં રણફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું આગમન થતા સ્વાગત કરવામાં આવ્યું. શહીદ ભગતસિંહના વિચારધારા જન જન સુધી પહોંચાડવા ઉપદેશ સાથે રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રા સોમનાથથી પ્રસ્થાન થઈ કેશોદ આગમન થતા વિવિધ સંસ્થાઓ સામાજિક કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત વર્ષના વીર સપૂત શહીદ ભગતસિંહની માનવતાવાદી વિચારધારાની સ્થાપના અને દેશના સમગ્ર નાગરિકોને શહીદ ભગતસિંહ અને દેશની આઝાદીમાં પોતાનો જીવ ન્યોછાવર કર્યો છે તેવા ક્રાંતિકારીઓના વિચારોને લોકો સુધી પહોંચાડવા ભગતસિંહ ક્રાંતિદળના માધ્યમથી રન ફોર ભગતસિંહ અભિયાન અંતર્ગત સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે સાયકલ યાત્રા 1800 કિલોમીટર પરિભ્રમણ કરશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર શહીદ ભગતસિંહને દેશનું સર્વોચ્ચ સન્માન અપાવવું અને તેના વિચારોને જન જન સુધી પહોંચાડવાનો છે. આ યાત્રા સોમનાથની પ્રસ્થાન કરી 300 ગામડાઓ, 42 તાલુકાઓ, 19 જિલ્લા અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23 માર્ચ ભગતસિંહ શહાદત દિને નવી દિલ્હી પહોંચશે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીને 1 લાખ હસ્તાક્ષરો સાથે વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપશે. રન ફોર ભગતસિંહ સાયકલ યાત્રાનું કેશોદના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. 4 ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી જલારામ મંદિર ખાતે સાયકલ યાત્રા પહોંચી હતી. સોંદરડા ખાતે સાયકલ યાત્રા રાત્રિ રોકાણ કરશે, જ્યાં શહીદ ભગતસિંહજીના જીવનચિત્ર આધારે ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે. ગોવિંદ હડિયા, ZS TV, કેશોદ.